सब्सक्राइब करो आ चैनल ने। ਚਾਨੂੰ ਬੰਦ ਮਾਰ ਗભરાશો નહીં હું રમણ શંકરનો ભાણો મને પણ બાજી રમવાનો બહુ શોખ છે માટે મારું પણ બસોનું બંધ નાખો બાજી એક વધારાની બાજી મારોય 500 નો બાન 500 એ ચોરી નથી મારું કોમ હું છું દીનુ ડોન અને લાયો છું 500 ની લોન નાખો મારી બાજી અલે ભાગો પોલીસ આઈ અરે પાછળ પડ્યો છે દુપટ્ટો આપો ને તમે એને કોને ભાગતા જોયા છે હા તો મને બોલાવે લ્યો કેમ બોલાવે મને હું એમ કહેતો તો એમ કહેતી હતી કે મારે બે જંગલ જવું છે ક્યાં જવાનું જંગલ જવું છે તો શેરીમાં થોડું જવાય ગામની બહાર જા ઝટચા આભાર અરે તો હવે બગડી આ તો આદમી છે ગિલી 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 ત્યાં જ ઉભા રહેજો સાહેબ ઘરમાં સુવાડનો ખાટલો છે માફ કરજો પણ એ ગુનેગારને અહીંયા ભાગતા જોયો છે તમારો ગુનેગાર આ તરફ ગયો અરે છોડ તો ગલી પર લાગી મારી દેરાણી છે માફ કરજો પણ મને પુરુષનો અવાજ સંભળાય મારી દેરાણીનો થોડો ભારે અવાજ છે દીનુ બહાર આવો પોલીસ જતી રહી ગલીપતી ગલીપતી પાપી ધન્યવાદ આભાર 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 પાપી આજે તમે ના હોત ને તો આ પોલીસ વાળા મને મારી મારીને મારા ગંડેરા તોડી નાખત તમારો આભાર પણ આ સોરું થોડું અવરીતું છે
મને હું અંદર હુંજો તો ચાટી ચાટીની ગલી બધી કરી નાખી. બોલો, મને લાગે છે એના બાપા પર જોશે. એટલે તમે બચી ગયા. પોલીસ આ બાજુ ગઈ છે, તમે આ બાજુથી જાઓ. જી ભાભી, તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આજે તો તે દાંત વાળી નાખ્યો. કનુ કરિયાણા વાળા પાસેથી કરજ લીધું અને જુગાર રમ્યો. પોલીસ લઈ ગઈ હોત ને તો સારું થાત. આવા દે, આવા દે એને, આજે એની વાત છે. પેલો કનુ કરિયાણા વાળો લેણદાર છે નહીં, એટલે માને ખબર પડે નહીં. જો માને ખબર પડી હોત ને તો મારી મારીને ઢમઢોર બનાવી નાખત. લાગે છે માએ દરવાજો અંદરથી બંધ કરી દીધો છે. દરવાજો ખોલો ને માં. અરે માં, તારો દીકરો દીનુ આવ્યો છે માં. દરવાજો ખોલ માં. પહેલા કનુ કરિયાણા વાળા નું કરજ ચૂકવી દે, પછી જ દરવાજો ખુલશે. નહીતર તારે જ્યાં જવું હોય ત્યાં જા, દુનિયા બહુ મોટી છે. આ માને તો બધી માહિતી મળી જાય છે. મારી માં તો ટેલિવિઝન, ટીવી, રેડિયામાં સમાચાર આવી જાય છે કે હું અભડી લેશે. કશો વાંધો નહીં, પણ માં, મારું જીવન તો તારા ચરણોમાં છે માં. તારા આશીર્વાદ થી તો હું ઉધડો છું માં. દરવાજો ખોલ. આ દુનિયાના અંધારામાં હું ચોક અટવાઈ પડે માં. જરા દરવાજો ખોલ માં. નહીં ખુલે, નહીં ખુલે, નહીં ખુલે દરવાજો, નહીં ખુલે દુનિયા. દીકરો તારો વાડકો લાયો, દીકરો તારો લાડકવાયો, દરવાજે ડોલા ખાય. વાયરો એવો વશે કે તટમો ગબડી જાય. અરે રે દરવાજો તું ખોલને માડી, દરવાજો તું ખોલને માડી, દરવાજો તું ખોલને માડી, દરવાજો તું ખોલને માડી. ભોરે તું ભોરે માં, દરવાજો ખોલને માં, દરવાજો ખોલ માં, માં દરવાજો ખોલને માં. એક એક કુર સાહેબ દીનો, મારા 500 રૂપિયા ને એક દિવસ નું વ્યાજ. અંદર છે, અંદર. તો જા લઈ આવ. આમાં હું છે કનુભાઈ, કે માં છે ને અંદર હૂતી હોય એવું લાગે છે, એટલે અંદર જઉં તો 500 નોટ બહાર આવે અને વ્યાજ પણ મળે. પણ એમાં શું છે કે માં દરવાજો નથી ખોલતા, એટલે મારો હાથ જરા થોડો હલકો પડે છે ને. તમારો થોડો વજન વાળો હાથ છે ને, એનાથી જરા ધક્કો મારીને ખખડાવો તો માં ખોલશે. તો પછી તો વ્યાજ હાથે 500 ની નોટ આય મળી જશે ને. ખખડાવો. જમના, આવું શું કર્યું તે? આ તારા દીકરા એ મને 500 રૂપિયા માં નવડાવ્યો અને તે મને આ ઠંડા પાણી નવડાવ્યો. પણ વાંધો નહીં, વાંધો નહીં. આ 500 રૂપિયા એક દિવસ નું વ્યાજ હું ડબલ લઈશ. અને મને જો મારા રૂપિયા નહીં મળે ને તો આ ગામમાં તમારા લોકો નું રહેવાનું ભારે પડી જશે. પછી આ ઘર વેચવા કાઢજો. દીકરો રૂપિયા નવડાવે અને એની માં ઠંડા પાણી નવડાવે. શું થયું માં? શું થયું કે છે પાછો? ઉભો રે તું. ઉભો રે તું.
મારા પેટમાં બિલાડા બોલે છે, અરે મારા આંતરડા માટે લડા લડ કરી રહ્યા છે, મને બહુ ભૂખ લાગી છે, હું મરી જઈશ. અરે મરે તારા દુશ્મન, ખબરદાર જો બધું બોલે છે તો. લે લે આ 50 રૂપિયા, આ સાબણ, 30 રૂપિયાનું તેલ લાવજે અને 20 રૂપિયાના ડુંગળી બટાકા લાવજે. હા, 3-4 દિવસ તો નીકળી જશે. હા, જા જલ્દીથી શાક અને તેલ લઈને આવ, ત્યાં સુધી હું તારા માટે રોટલા ટીપી નાખું. જલ્દી આવજે. હો હેડો ભાઈ, તેલ લેવા હેડો ભાઈ, તેલ હું મુઈ. માં ખરેખર આટલી ભૂડી હોય એ દીકરાનું દુઃખ જ ના જોઈ શકે? આટલો બધો ગુસ્સો હતો ને, તોય માનો બરફની જેમ પીગળી ગયો. બોલો ઓ ભાઈ, મજામાં? મજામાં, કેવું છે? બસ મજામાં. હા, શું છે? બાટલી. બોટલી શાને માટે? તેલ લેવા માટે. તેલ લેવા માટે? આ તેલનું નામ હોભરીને 32 ચંપાઈને આવીજી, ભગવાન જોણે. અરે દીનુ, તારા હાથમાં બાટલી? હા, મારા હાથમાં બાટલી તો હું છે, પણ આ તો ખાલી છે. હાથે લેવા જાઉં છું. શું તેલ? જો મારા હાથમાં બાટલી છે, એ ખાલી છે, અને હું તેલ લેવા જાઉં છું, આગળ કશું પૂછવાનું છે? આ તો બોબડો છે, કશું પૂછી નહીં હકે. આખા ગોમના બાટલી ની હું પંચાયત છે એ જ નથી સમજાતું. તારું મારું કઈ વરવાન નથી, પણ પેલા મારું એ કે મેં તને પેલી લોન આપી છે, એ ક્યારે પાછી આપે છે? અરે હું લોન કરો છો? અરે કઈ મારી થોડી જશે, ગોમ છોડીને જતા રહેશે? અરે હાલ દે હું યાર, અરે 2-4 દાણાનું વધારે વ્યાજ લઈ લેતો. લોન આ 30 નું તેલ અને તેવર 30,000 રૂપિયાના? હે, આ શું તારી જાતને તું ડોન સમજે છે? ઓ વાહ, મારી જાતને હું ડોન માનું છું? ડોન હું તોડી લેહો ભાઈ દુનિયા. આ ડોન બનવા માટે તેલ નહીં, તલવારની ધાર જોઈએ છે. આ લે તારું તેલ. વીજનો બટાકો ડુંગરી. કન્યા, એક દાડો હું ડોન બનીને બતાય. લે તારા ડોન બટાકા અને ઘરે જઈને ગોદરી ઓડીને હોઈ જજે, નહીં તો ડોનના નામનો ગેસ થઈ જશે. જાવે જ્યાં ચોથી આવી જાય છે ડોન બનવા. ડોન બનવાનું દિનુનું સપનું પૂરું થાય કે ન થાય, પણ અંધારી આલમમાં એક નવા અપરાધીનું આગમન થઈ ચૂક્યું છે. કનુ, તું એક દિવસ રૂપિયામાં રમતો થઈ જઈશ, આ ઈશ્વર ઈમાનદારનું વચન છે તને. અરે ગોમ વારો, મને પહેચાણો, ચોથી આયો, હું શું કોણ? હું શું ડોન? દીનું ડોન. અલે દીનુડા, કેટલી વાર કરી, ચલ જલ્દી લાવ, શાક બનાવી દઉં, ચલ. કેટલું મોડું કર્યું. માં, દીનુડા દીનુડા નહીં કરવાનો હવે તારે મને, હું તીનું ડોન બનવાનો. ડોન આ ડોનને 11 જિલ્લાની પોલીસ પકડવા ઓહણ પડી હશે, પણ ડોનને પકડવો મુશ્કેલ જ નહીં, પણ ઘણો બધો અઘરો છે. તીનુડા, એ ડોન ભરી દે પેલા કનુની લોન. 500 રૂપિયા બાકી છે ને, પેલા ભર, પછી ડોન બનની વાત કરજે.
ડોન ના જોયો હોય તો આ દીદુ લોને ભરી દેશે અને ડોન આખી દુનિયા ડોલાઈ દેશે. આ તું ડોન નહીં, ડોબો થવાનો છે. ડોબો, મારો ડોબો. વાહ, તું ડોન હોય કે ડોબો, મારો દીનુડો છે. એક મિનિટે તને ના ભાડું ને તો મારું કાળજું કપાઈ જાય. દીકરા, તું તો મારા ગડપણનો આધાર છે, મારા ગડપણની લાકડી છે. તારા વિના તો આ તારીમાં રખડી પડે બેટા, રખડી પડે. બહુ થઈ ગયા લાડ, ઉભો થા, બહાર જા. જ્યાં સુધી ડુંગળી બટાકાનું શાક બનાવીને બૂમ ના પાડો ત્યાં સુધી ના આવતો. જા જા બહાર જા. આ દીનુ બૈડોન બંશેરી પછી બધી લોન બરશેરી. જગતની હારામાં હારી શાંતિ વાળી જગ્યા એટલે ઘરનું સાફરું. અહીંયા કોઈ આપણને કોઈ ની લમણાકૂટ નહીં. આરામથી નાકોરો નો અવાજ કાઢવાનો ને હુઈ દવા. સાવલી, થોરો ફોરો ખાઈ લઈએ. હાલે તો ઉતાર. હે માડી, એક સોરો કે સોરી દીદી હોત તો મારો ખોડો ખાલી ને ખાલી ના રાખ્યો હોત. દુખી ના થા સાવલી, દેવી ઘણી દયારુ છે, તારો ખોરો ચોક્કસ પર છે. તારે તો હું સ આખો દાડો ઉધામણો કરવો છે. આ અડસ પડોસ ના છોકરા જોઈ મારું કાઢતું બાડું છું. ભરોસો રાખ માતા ઉપર, માં મેલી સૌ સારાવાના કરશે. હે માડી, એક લાલ્ય દે બને મારો ખાલી ખોડો ભર દે માડી. હે મારી માં દયા કર. મારા વાલું ડોન ચાણે બના હે, ડોન બનવું છે. ડોન મને લોકો ને પેણ ઉપડે એમ મને ડોન પેણ ઉપડ્યું છે. આહાહાહા, ડોન બની જ્યા પછી તો મારી જાહો જલાલી કઈક અલગ જ હશે. ખાવામાં માવા મીઠા ને મસાલા હશે, હારામો નો લુગરો હશે, વટ વટ પડી જશે. મારા બધા દોસ્તારો ને જોરદાર લુગરો પહેરાવે અને વટ પાડી દે આખા ગોમો. અને મારી પાસે જોરદાર જોડો પણ છે. લે દેવ્ય, તારી વાત આપણી, તને લાલ્યો દઈ દીધો. હાય હાય, પણ આવડો મોટો લાલ્યો? તે મોટો કરવાની ચિંતા જ નહીં ને, જો તો ઘરી ચેવો લાગે છે. જાણે જસોદાના ખોરામાં કાનુરો રમી રહ્યો હોય. મારો લાલ્યો, મારો કાનુરો. લાલ્યો? હા, મારા લાલ્યા, મારા કાનુડા. હું લાલ્યો નથી કહું છું. અરે તારી આ માં કેવા કેવા નામ પાડે છે ને, એ જોજે. મારો કાનુડો, મારો બકુડો. દેવી નો દીધેલો. ચોજો માં લાલ્યો. હે દેવી માં, ચોજો માં લાલ્યો. હાય હાય, દેવીએ દીધેલો મારો લાલ્યો, એને પાછો લઈ લીધો. મારો ખોરો ખાલી ને ખાલી રાખ્યો. હાય હાય, મારો લાલ્યો. આ ભગલો મળે ને, જો એને નીચોડે ના નાખું ને તો મારું નામ સૌલી નહીં. આ ભગલો, ચાયો ભગલો, આ ભગવાન મારો લાલ્યો. શોંતા સૌલી, શોંતા. આ સૌલી શોંતા, માતાજી આપણા પારખા લઈ રહી. પણ મને વિશ્વાસ છે કે એક વાર, એક વાર આપણો લાલ્યો જરૂર આવશે. ઓ બાપા રે બચ્ચો. શું થયું, પોલીસ પાછળ પડી? અરે ના, નવા મો બાપ મળી ગયા. એમો હું થયું. ભાગશાળી છે દીનુ, તને લાલ્યો થવા તો મળ્યું. મારે લાલ્યો બાલ્યો નહીં થવું, મારે તો ડોન બનવું છે. ડોન મને ઓળખે ના કોણ, મારું નામ છે દીનુ. ડોન, દીનુ, ડોન બનવા માટે તારો વિચાર ખોટો નથી. આ લોન પણ તારી ભરે જશે અને હથિયાર પણ આપણી પાસે આવી જશે. એટલે કે ચોરી?
ડોન બનવાનું પેલું પગથિયું. તારે લાલિયો બનવું છે કે ડોન? ડોન. મને બહુ ફફડાટ થાય છે. ફફડાટ થાય છે? મારી તો ફાટે છે. શું શું પણ? હૈયો, એક કામ કરો, તમે બંને જણા અહીંયા ઉભા રહો, અમે અંદર જઈએ. કોઈ આવે તો અમને કહેજો. મને બીક લાગે છે, હું અંદર નહીં આવું. તું અહીંયા ઉભો રહે, અમે અંદર જઈએ. ચાલ. મારે ઉભા રહીને મસરો મારવાનો? અમે જે કરીએ ને એ જ તારે કરવાનું. હાય હાય મુઆ, આ જો તો ખરો કેટલું વાગ્યું છે તને. ક્યાં જઈને બાળા ભાગ્યા તે? શું કરવા ગયો તો મુઆ? ચોરી કરવા. હાય હાય મુઆ, ચોરી કરવા ગયો તો? આ દિવસ જોવાનો વારો આવ્યો તારી માને. પેલા રખડતો તો અને હવે ચોરી. અરે ચોર મુઆ. ચોર નહીં માં, ચોર નહીં. અરે તીનુ ડોન, ડોન માં ડોન. અરે માં તને ક્યાં ખબર છે, હજુ આ તીનુ ડોન ઓમ કરીને નીકળશે ને એટલે કોમમાંથી બધો ઓમ ચાર ચાર ડગલો પોહણ વોહણ થઈ જવાના. અરે આ દીનુ ડોન ને પકડવો એટલો અઘરો પડશે ને કે અરે બાર બાર જિલ્લાની પોલીસ પણ જો મારી આગળ પાછળ વોહણ દોડતી હશે ને તો કોઈ મને પકડી નહીં શકે. અરે આ ડોન ને પકડવો મુશ્કેલ જ નહીં પણ ઘણો બધો અઘરો છે માં. હા તમને ખબર છે માં? માં તું હું વિચારો મોખો વહી જાય. એ જ દીકરા, કે તું કયા રસ્તે જઈ રહ્યો છે? અંધારી આલમના રસ્તે, ડોન બનવામાં. અંધારી આલમના રસ્તે એટલે અધર્મના માર્ગે? માં એ તારે મન અધર્મનો રસ્તો છે. અરે મારે મન તો એ સુખી થવાનો એકદમ સરળ રસ્તો છે. આ દરિદ્રતાના દોજખમાંથી સીધા સુખના મહાસાગરમાં ડૂબકી મારતા જરાય વાર નહીં લાગે માં. અને આ આ ધર્મના ધતિંગ છે ને માં, મને જરાય નથી ગમતો. હા દીકરા, તું રસ્તો ભૂલ્યો. જે રસ્તે તું જઈ રહ્યો છે ને એ રસ્તામાં મોત સિવાય બીજું કાંઈ જ નથી. માં આ ડોન મોતથી નહીં પણ મોત ડોનથી ડરે છે માં, મોત ડોનથી. એટલે મરજીવા બનવાનો તારો નિર્ણય પાક્કો છે? હા માં, એકદમ પાક્કો છે. અને એ રસ્તે જતા મને કોઈ જ નહીં રોકી શકે. તું પણ નહીં રોકી શકે માં. હા તો દીકરા, જતા જતા તારી માને એક વચન આપ. જો માં, પાછા વળવા સિવાયના બધા વચન માંગી લે. તારું વચન બોલ, બોલ. આજે આજ મારા અરમાનોની, આજ મારા અરમાનોની હોળી સળગી ગઈ છે. મારા મીઠાશ ભર્યા જીવનમાં ઝેર રોળાઈ ગયું છે.
અને એ પડત્રામાં જો મારું મોત થાય ને તો તું તારા એ અધર્મના રૂપિયાથી મારો દેહ ના બાળીશ, પરસેવાની કમાણીના રૂપિયા જો ના હોય ને તો તારી માના દેહને રખડવા દેજે ક્યાંક રસ્તા પર. આપ આપ તારી માને વચન આપ. માં ડોનનો રસ્તો નથી રોક્યો, એકલું વચન માંગ્યું છે દીકરા તારી પાસે. પણ માં આવું વચન માંગવાનું? ડોન ક્યારેય ડરપોક ના હોય, હિંમત હોય તો આપ તારી માને વચન. મારું વચન છે મા તને, અધર્મના રૂપિયે તારો દેહ હું ક્યારે નહીં બાળું. મારા પરસેવાના પૈસાથી હું તારા દેહને અગ્નિદા આપીશ. આ મારું વચન છે તને, મારું વચન છે. ઉભરે ઉભરે દીનો, દીનો મારા દીકરા ઉભરે. અરે તારી પીઠ ઉપરના ઘા ઉપર મલમ તો લગાડવા દે. કોણ લગાડશે તને મલમ? કેવી રીતે મટશે તારી ઉપરના ઘા? આ મમતા તારા ઘા રૂજાવશે. પાછો વાળ દીકરા, પાછો વાળ. તું ડોન પડી ગયો ને. જો તને ની તો તારા ઘર નો ભાગીને ભૂકો કરી નાખા ધોણતી. હા ભાઈને નકર. કોણ હતું મારા ઘરને ભાગીને ભૂક્કો કરી નાખનાર બડિયાન કોણ છે? અરે ના હો, જરાય નહીં. મારાથી તો સોપારી ના ભાંગે, આ ઘર શું ભાંગે? આ હતો ચૂડા બોલ, હું કઈ બોલ્યો જ નથી. કોણ બોલ્યું તું બોલો નહીં તો. અરે ઘર ખાલી કર રહા, કોઈ લમડા કુટા છે? હા એ ડોન વાળી, હમણાં ડોલ ભરીને પાણી નાખી નવરાઈ દઈ, સમજો? જો
આ કોણ ખોલીને હોબરી લ્યો? આ ડોન છે ને બૈરો જાત ની બહુ ઇજ્જત કરે છે. ઇજ્જત એટલે સીધો મીધો તમારા ઘરવાળા ને મોકલો, પછી વાત કરું. મારે તમારી હારે વાત જ નથી કરવી. કિટ્ટા, એ કિટ્ટા વાળી કે અહીં ઘરવાળી જોડે વાત કરતા ડર લાગે છે? તે ઘરવાળા ને બોલાવું, તે હમણાં મારો ઘરવાળો આવી જશે ને તો બધાની હવા નીકળી જશે. હવા હો દીકરા ખસતો નહી, ઉભો રે. હેલો, ક્યાં છો તમે? હા હા, હું રંભા બોલું છું. આમાં આ કોઈ ડોન આવ્યો છે ઘર ખાલી કરાવવા. ઉભો રેજે, ત્યાં જ ઉભો રેજે, ખસતો નહી. હા એ બેન, અમે તો તમારો આદર કરીએ છે. તમે તો શું? તમે તો શું? હા, માથામાં છાત આપ્યા છે. આ માથું છે કે હું કેવો? એ તેલ વગર ની ખાલી બોટલ, હમણાં માથામાં કાસ્કો ફેરવીશ ને તો ટાલ પડી જશે. ગોબડ બબુચા, તમે તો બહુ બોલો છો. તો બોલું નહીં તો શું કરું? ગરબા ગાઉં? મારી મહીસાગર ની આરે ઢોલ વાગસ, મારી મહીસાગર ની આરે. એ તો માતાજી ની ભક્તો ની સાથે રાધા લેશે. આપણે તો મકાન ખાલી કરાવવા આવ્યા છીએ. તમે બધા શાંતિ રાખો, હું સમજાવું છું. ઓ બેન, પ્રેમથી કહું છું, આ મકાન ખાલી કરી નાખવાનું. એટલે શું છે? આપણે જીભા જોડી ના થાય. તારા બાપ નું ઘર છે. બબલુની માં કોણ છે? આ ડોન આવ્યો છે, જરા બહાર આવો ને. તમારી વાત માને તો ઠીક, મારી તો વાત માનતો જ નથી ને. બબલુના બાપુ તો અંદર છે, તો બહાર કયા બાપુને ફોન કર્યો હશે? કે પછી બબ્બે? અરે બે હોય કે બાવી હોય, આ ડોન કોઈ થી પીતો નથી. હા, અરે બોલે, કહું છું બાઈને, બોલે બોલે. બોલો બબલુની માં, શું હતું? જરૂર પતંગ પકડી ના લે મારી દેવી ના સોગંદ. તું ગમે ત્યાં જા, મારા લાલ્યા માટે પતંગ લઈ આય. મને મારા લાલ્યા જોઈએ એટલે જોઈએ. જરૂર એના માટે પતંગ પકડી ને લાવું. અતારે જ પતંગ પકડી ને લાવું યાર. ઓ માડી રે, પેલા મોમા પાછળ પડ્યા, પછી મા ઓહણ પડી, દોડાઈ દોડાઈ ને થકવી નાખ્યા બાપા. દીનુ, મને તો કકડી ને ભૂખ લાગી છે. બહુ ભૂખ તો અમને લાગી છે. કુના ખિસ્સા માં પૈસા છે? કશું નહીં, બધા લુખેશ. અરે યાર, ચિંતા ના કરો,
આ દીનુ ડોન છે ને તો હુધી કોઈને ભૂખે નહીં મરવા દે. હેડો મારી હરે આવો હેડો. આપણે ચો ઘેર હોટલ લઈ દેવી છે, આપણે તો ખાવું જ છે ને પૈસા. એ કુંદન પેલો ઓર્ડર લઈ લે. એ અડધે નેસુ મિલતે ધર્મની કાઈ ને હું તો જોવાના ખાઈલે સોની બની. હા બોલો સર. તમે ચાઇનીઝ માલ રાખો છો ને? હા સર. તો આપણે પેલું નથી થોડીક લોબી લોબી છે એવું, અને પછી પેલું ગોર ગોર કારુ કારુ મય ઓમ રહા વાળું નાખો છો? હા સર. એ જરા ઓમ ચટર બટર એટલે કે બટર મારી અને 1 2 3 4 5 પોટ ડીશ લાવો ટના ટન. હા ઓકે સર. કેમ બધાનો એક જ ઓર્ડર ખાઈને ભાગતા ફાવે ને? અતલ થઈ ગયું. હા હોદુ હવે હોજ વાડી અત્યાર તો ખાઈ લે સોની મની. શાંતિ રાખો હમણા આવે ઈ ખઈ દાબીન ધીરે રેન ભાગો. ગરમા ગરમ. એ જલ્દી ખો જલ્દી પડી સમજણ. ચલો ઉપાડો ડીસો. મજા પડી ગયો. હવે સાથીઓ ધીરે રહીને સટકો અહીંથી. હો વારા ફરતી વારો. બોસ બેઠા છે. જય માતાજી. જય માતાજી. હા મુલાકાત થઈ. હા બિલ આપું છું. હું દીનુ ડોન છું. દીનુ ડોન. અને ડોન ને બિલ ના આપવા એ તો દિલ કાઢી લે દિલ પડી સમજાણ. ના હું કોણ? ડોન. જલ્દી સમજીજો મારા વાલો. બીક રાખવાની મારા નોમની સમજ્યા? ડોન. એક 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 એ કુણ છે? કુણ છે જેને મારું બોચું તાલ્યું? અરે એક વખત નેસા ઉતાર પછી ખબર પાડું કે હું કુણ છું. અરે છોડ તું છું છોડ. અરે કોણ છે બા? આ હોટલના માલિક. એ માલિક તારો એમાં મારે શું લેવા દેવા? એને કે છોડ દે મને. શંકર મારી બંદૂક ક્યાં છે? લાવજો માલિક. ના લાવતો ભાઈ તું ના લાવતો. અબે અરે ભાઈ મને તારા નેસે ઉતારો તમારું ભોળું દર્શન કરવા દો પછી ખબર પાડું કે હું કુણ છું. અને આ વચ્ચે લબડાવાનું કાર બંદૂક ક્યાં છે? લાવ્યો માલિક. અરે હું કરવા લાવ્યો માલિક? અરે રે 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 માલિક માલિક હું તો તમારી ગાય માલિક આવડા મોટા માલિક મારો કોઈ મોગ ગુનો માલિક. 570 રૂપિયાનું બિલ આપે છે કે પછી માલિક તમે આવડા મોટા માલિક છો. આ થોડુંક મન થોડુંક મોટું રાખો અને મને જવા દો. હું કાલે તમારા પૈસા ચૂકવી દે માલિક. શંકર હાજી માલિક પૈસા વસૂલ થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટના બધા જ એઠા વાસણો આની પાસેથી દોડાવજો. આવું ના કરો ને માલિક. થોડીક મુદત આપી દો. ફડાકે આપો. વહણો ગહાયો ડોન ને આખી રે હોટલ નો. બાપા રે ઓ અટડિયા લાય વાહણો લાય તારો બિલ વસૂલ કરી આલું લાય હરા. વાહણો કહવાનો વારો આવ્યો. મારી જ ખાતેલી ડીશો મારા દોસ્તારોની ખાતેલી ડીશો મારે સાફ કરવાની. ડાસો પાડી હું જોઈ રહ્યો. ચાલુ કરો કોમ. આ ડોનને વાહણો કહવાનો વારો આવ્યો. હે ભગવાન આ દુનિયામાં કોઈ ડોન ને આવો વાહણો ગહવા જેવી હાલત ના લાવતો ભગવાન. આ ડોન વાહણો ગહે હારું લાગે?
લઈ આય આહરા વટણિયા લઈ આય આખી આજુબાજુની જેટલી હોટલોના વાહણો હોય ને લઈ આય વસૂલ કરિયાલું જા જા એ દાસો પાડ્યા વગર થાય તી આહરા જા ચલો દિનુ ડોન કોમ થઈ ગયો આપણું તો આય ઓટણિયા હવે હોય કણાઈ તારો વાળો લે તેલ પીવા જો ગહજે તું તારો બાપ હેડો હેડો આ તમને મારા નોમની ચોથી ખબર પડી બહાર ઉભેલા તમારા મિત્રોએ જણાવ્યું હારા મોના ડોડા હશે હો તમારે ડોન બનવું છે અંડરવનમાં સિક્કો જમાવો છે અંધારી આલમના બેતાજ બાદશાહ બનવું છે પણ એમાં અંધારું હોય એવું જરૂરી નથી આપણે તો ધોરા દાડે બેતાજ બાદશાહ બનવા તૈયાર છીએ ડોન દીનુ ડોન હા અંડરવનની દુનિયાનું વ્યવહાર ખબર છે ચોથી ખબર હોય આપણે મેમુન ગતિ તો મોણી નથી આ મેમુન ગતિ મોણવા મળે તો આપણે બધા વ્યવહાર કરવા તૈયાર ક્યારેક જીવ લેવો પડે તો ક્યારેક જીવ દેવો પણ પડે છે આપણે જીવોની આપલેને હીરા ફેરી કરી લઈશું પણ એક વખત હમદણ પડવી જોઈએ હા ખબર પડી જશે બધી જ ખબર પડી જશે એકવાર અંધારી આલમના બેતાજ બાદશાહને મળશો ને એટલે બધી જ વ્યવહારની ખબર પડી જશે એ બધું તો ઠીક છે પણ આ અંધારી આલમનો બેતાજ બાદશાહ છે કોણ ફૂલજી ફૂલજી ફાટું ફૂલજી ફાટું આવું નો ફાટું ફાટું થાય એવું ચલો મારી સાથે હું તમારી મુલાકાત કરાવું છું ફૂલજી ફાટુ સાથે મજા આવી ગઈ મજા આવી ગઈ ખરેખર સાલું 5 લાખ નું દેવું ઉતરી ગયું એવું લાગે છે સાલું દુનિયાનું જો કોઈ અદ્ભુત સ્થળ હોય ને તો તે આ જ છે ખરેખર રિલેક્સ 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 થઈ ગયો આ લોકો મને સુખેથી અહીંયા બેસવા પણ નથી દેતા હવે જલ્દી પતાવવું પડશે કરોડો ખરતતા ના મળે એવું સુખ પામીને આવે છું હું જ્યોતિ તારે બોસ ની સાથે સાથે મને પણ જાણ કરવી હતી બોસ ની બીમારી તને હા હમણાં હમણાં જરા વધી ગઈ છે વધી નહીં બહુ બધી વધી ગઈ છે દિયોર મનથી મજબૂત છે પણ શારીરિક થોડા ઢીલા છે બોસ બોસ તમારો એક્સરે આવી ગયા છે ડોક્ટર કહે છે કે તમારા બંને ફેફસા ખલાસ છે એમ બંને ફેફસા ખલાસ છે સાહેબ ઓને શું કામ ગોળી મારી તે ગોળી મારવી જ પડે ને
અરે એક્સરે મારા બે કુલાના હતા અને કહે છે કે તમારા ફેફસા ખલાસ થઈ ગયા છે. સાલું કુલામાં અને ફેફસામાં કોઈ ડિફરન્સ જ નહીં, કેટલો મોટો ફરક, એટલું નથી સમજતો. બાકી આ ફૂલજી ફાટો ફૂંકી મારતા જરાય વાર ના કરે. તને મંજૂર છે ડોન? મને શું હતો એ સાહેબ, આપણો તો મંજૂર છે. જુઓ વફાદારીનું બીજું નામ એટલે શું એ તમને ખબર છે? નાના ખબર છે તમને ખરી? તમને ચોથી ખબર હોય. દીનુ ડોન સાહેબ, દીનુ ડોન. આ અને દગો દેનાર ને તો છે ને ઓમ ડાબા ડાબા છે, ગોરી માર દઉં. ઓ સાબાસ ડોન સાબાસ, મારે તારા જેવા મરદ માણસ ની જરૂર હતી. જ્યોતિ કાલથી આ ડોન ને કામે લગાડી દો. આ ફૂલજી ફાટુ નો કરોડો નો કારોબાર કાલથી આ ડોન સંભાળશે. ઓકે બોસ, કમાન્ડર, ચાલો. જય શ્રી કૃષ્ણ. ગભરાય ગામડા વાળા. બોસ એક વાર આ ડોન ને અજમાવી જોજો, પછી કરોડો નો કારોબાર સોંપજો. મને જરા જરા નહીં પણ વધારે શંકા છે. હવે ડરવાની જરૂર નથી, શુકન બહુ સારા થયા છે. ડોન બાઉસ માણસ છે. હે, તમારી વાત સાચી છે બોસ, ડોન બે કારદાણો માણસ છે, એટલે જ તો પ્લાનિંગ સાથે તમારી સુધી પહોંચતો કર્યો છે. સરસ ઇન્સ્પેક્ટર, બે કાળજાના અને કઠણ કાળજા વાળા માણસોની આ ફૂલજી ફાટુને જરૂર છે. દેવા આ ઇન્સ્પેક્ટરને ઇનામ આપો. અલે આ પેલો ડોન પેલી સુડી જોડે ક્યાં જતો રહ્યો હશે, આપણને એકલા મૂકી. મને તો લાગે છે એક છોકરીએ કંઈક જાદુ જ કરી નાખ્યું છે. છોકરીના પ્રેમમાં પ પ પડીને આપણને પો પો ભૂલી જઈ ગયો. હા તમને બધાને ભૂલી જાય પણ મને તો ક્યારે ના ભૂલે. તું છે જેવો ફૂલ ફટાકડી જેવો, ક્યાંથી ભૂલાય. બ્રેક માર મકનિયા, બ્રેક માર, બ્રેક માર. અલે બ્રેક માર, બ્રેક માર, અલે બ્રેક, જરા જોરથી દબાવો. અલે બ્રેક માર, મને બોલાવે છે. અલે અલે પડ્યા. એ એ એ પસંદ હો તો તમારા પ્રેમ નો ભમરો તો બોબડો છે, એના કરતા હું શું ખોટો છું? તો હોય કે ફૂલ, અમે બે જણ એકબીજાના પ્રેમની ભાષા સમજીએ છીએ.
મને ભ ભ ભમરો પ પસંદ છે બાય મારા ભ ભમરા પેલા સોમલા ને સપનો દિનુ ડોન નહીં, માત્ર ડોન, અંધારી આલમનો બેતાજ બાદશાહ, યમરાજનો અવતાર એટલે અંડરવર્લ્ડનો ડોન, દિનુ ડોન. ફદિયા મગના ફદિયા, હા, રૂપિયામાં રમો રૂપિયામાં. અને હા, આજ પછી ના તો તમને ગામનો મુખી મેળા મારશે કે ના તો કનુ કરિયાણા વાળો કડવા શબ્દ બોલશે. અરે બોલશે ને,
તો ફક્ત આ ડોન નો ઘોડો બોલશે. અરે દિનુ, અરે ડોન, આ ઘોડો અસલ છે? અસલ, એકદમ અસલ, ઓરિજિનલ માલ, જર્મન ની બનાવટ છે મગના, 3.5 લાખ રૂપિયા નો છે. અને આજે આ ઘોડા થી હું એક જણની ગેમ કરવા જવાનું છું. ગેમ તો મને રમતા આવડે છે, મને લઈ જાવ ને હારે. અબે ગાંડુ, રમવાની ગેમ નહી, હા ગેમ યાની મર્ડર, હલ્લા, ખૂન, ખૂન કરવા જઉં છું, ખૂન. યા, અને હા, આજ પછી તમે લોકો મને મળવાની કોશિશ ન કરતા. કેમ? હું જ તમને સામેથી આવીને મળીશ, પડી સમજણ? કમાન્ડર, આપણે ઓલરેડી લેટ થઈ ગયા છે. ઓકે, બાય એવરીબડી, બાય બાય. કમ ઓન જ્યોતિ. હેન્ડ્સ અપ ડોન, ગાડી સાઈડ પર લે. કઈ પણ ચાલાકી કરી છે ને તો ગેમ કરી નાખીશ. ચાલ સાઈડ પર લે ગાડી. લઉં છું. ડોન, તું કેમ હસી રહ્યો છે? જે ઘોડામાં પાણી ના હોય ને એ ઘોડાની સવારી ડોન ક્યારેય નથી કરતો. તારો મતલબ હું ના સમજી. મતલબ એ જ કે ગોળી તારી પિસ્તોલમાં નહીં પણ મારી પાસે છે. અશાણી, હેન્ડ અપ. ડોન ને પકડવો સહેલો જ નહીં, મુશ્કેલ છે. અને એનાથી અતિ મુશ્કેલ એને મારવો છે. અને હારેલી બાજીને જીતમાં પલટાવીને એ જ આ ડોન નું કામ છે. ખાલી છે ડોન, હું તો તારી પરીક્ષા લેતી હતી. ખરેખર ડોન, હવે કોઈની પણ ગેમ કરતા તારો હાથ ધ્રુજશે નહીં. તેજીલા તોફાની તોખાર અને હડકા કૂતરાને પકડવાનો શોખ તો ડોનને બચપનથી છે. તારા જેવી ખતરનાક બિલ્લી અને ખતરનાક સિંહણની સોબત આ ડોનને ગમશે. ડોન, બોલ જ્યોતિ, કોની ગેમ બજાવવાની છે? બ્લોક નંબર 18, 202 રૂમ નંબર માં છે. ચાલો.
અરે આવો આવો ડોન, આવો ડોન. આ બેગમાં 2 કરોડ નો માલ છે. અફીણ, ગાંજો, ચરસ, કોકીન આપણે આપવાનો છે. એના બદલામાં આપણે 2 કરોડ નું સોનું લેવાનું છે. પણ એટલું ધ્યાન રાખજે ડોન, આપણી સામે આપણો સમોવડિયો અંડરવર્લ્ડ નો ખૂંખાર માણસ ઝવેર ઝાપડો છે. ચિંતા ના કરો બોસ, ખતરનાક ખેલાડીઓ સાથે ખતરનાક ખેલ રમવો ને એ આ ખતરનાક ડોન નું કામ છે. અને આ કામ તમારી માટે ડાબા હાથનો ખેલ છે બોસ. વાહ બોસ, ઉભો રહો, આ ડોન સાથે હું જઈશ. બોસ, ડોન સાથે ઈમાનદાર માણસ જ ડગ માંડી શકે છે. જેના પગ ડગમગતા હોય ને એનું ડોન સાથે કામ નહીં. મોન જ્યોતિ, 1 મિનિટ બોસ. બોસ મારું માનો તો. અરે બોસ નું મન જ્યાં માને ત્યાં એ દુનિયા લૂંટાવી દે છે. અને ડોન, એક વાત યાદ રાખજે, આપણો કોડવર્ડ છે ગોળ માટોળ ગોળો. આપણે જવાબ આપવાનો 12 માળનું બુઝારું. બોસ ગભરાય ગામડા વાળા, એક વાર મારી વાત નો વિચાર કરી જુઓ બોસ. વફાદારી ની વાત આવે ત્યારે ડોન માટે વિચારવાનું છોડી જ દેવાનું. દેવા અરે ટાઈમે જ આવે છે બધું. ત્યાં કમોન જ્યોતિ, વફાદારી એ ડોન ની પહેલી પસંદ છે. વાહ, હતે કરો, મહેક લઈને જાઓ. પોલીસ સમર ભાગ. વખતે પિસ્તોલ ખાલી નથી ડોન. મતલબ આ ખતરનાક ખેલમાં હું પણ ભાગીદાર છું. ભાગીદાર નહીં જોતી, આ 4.4 કરોડ ની તો તું જ માલિક છે. અંધારી આલમના બાદશાહને દગો દેનાર મારો ક્યાંથી વિશ્વાસ હોય. લઈ આ ચાવી, પણ એટલું યાદ રાખજે કે ભાગીદારી દોલતમાં હોય. જ્યાં દિલ લાગી ગયા હોય ને ત્યાં ભાગીદારી નથી આવતી. અને આ ડોન જ્યોતિને દિલથી ચાહે છે, લોનથી નહીં. ખરેખર વિશ્વાસ ના આવતો હોય ને તો મારી દે ગોળી મારી છાતીમાં. નહીં ડોન. જ્યોતિ રોડપતિમાંથી કરોડપતિ તે મને બનાવ્યો. આ 2-4 કરોડ આવી જશે તો મારી પાસે ગાડી બંગલો બધું બની જશે. પણ મારે મારી માને જાહુ જલાલીના દર્શન કરાવવા છે. મારી એકવાર ગામડે જવું છે. અને હા, હું જ્યાં સુધી પાછો ના આવું ને ત્યાં સુધી તું બધાનું ધ્યાન રાખજે. હું પાછો આવીશ.
કરીશ. માં, હું આવી રહ્યો છું. તારો દીકરો દીનુ ડોન બનીને આવે છે. ડોન. જય શ્રી કૃષ્ણ કનુભાઈ. લારા બાકીના રૂપિયા. કનુભાઈ, હું દાળિયા પાણી જાઉં છું, પણ હજી સુધી પગાર નથી થયો. જેવો થશે કે આવતી પહેલા રૂપિયા તમને ચૂકતે કરી દઈશ. જો જમના, હવે મારે ને ઉધાર દેવા એવું છે નહીં. આવલા તારા દીકરા એ 500 રૂપિયાના વ્યાજમાં મને નવડાવે ને તારું દિવસે દિવસે નામું વધતું જ જાય છે. અને ભાઈ જો, હું આ રહ્યો નાનો વેપારી, હવે આ ઉધારના હે ને આ બોજ કબા સહન કરી શકે એમ નથી. કનુભાઈ, એ 500 અને ઉપરના વ્યાજના એ બધાય તમને ચૂકતે કરી દઈશ. અરે આ જમનામાં તાકાત નહીં રહે ને તો એની મિલકતનું ખોડું તમારા નામે લખી દઈશ. એય કનુ કરિયાણા વાળા, તારા વ્યાજના રૂપિયા કાપી અને બાકીનો હિસાબ ચૂકતે કર. જી દીનુભાઈ. દીનુભાઈ નહીં, માત્ર ડોન. ડોન. કનુભાઈ, રૂપિયા પાછા આપી દો. અધર્મનો ઓડકાર મારો અવતાર બગાડશે. હજી આ જમનામાં એટલી તાકાત છે કે મહેનત મજૂરી કરીને પણ એનું પેટ ભરી શકે છે. માં, તારા દીકરાની આ જાહો જલાલી જોઈને તને ઈર્ષા આવે છે? અસૂટ બૂટ ગાડી બંગલો રૂપિયા પૈસા, અરે તારો દીકરો દીનુ ડોન થઈ ગયો છે. માં, ડોન. સુખનો સાગર મારે ત્યાં લહેરાય છે. માં, સુખનો સાગર. માથા ભર્યા ભંડાર હોવા છતાંય તારા જેવો ભિખારી મેં બીજે ક્યાંય નથી જોયો. કરોડો રૂપિયા ખર્ચવા છતાંય ન મળે એવી માની મમતા ક્યાં છે તારી પાસે? એ જ લેવા આવ્યો છું. માં, તારી મમતા જ લેવા આવ્યો છું. અરે આ ગરીબ ઝૂંપડામાંથી જાજરમાન હવેલીના ઊંચા આસને મારે તારા બેસણા કરાવવા છે. માં, મારા કરમ એટલા ખરાબ નથી કે જીવતે જીવત હું નરકમાં જાઉં. ક્યાં તું ગાડી બંગલા વાળો રૂપિયામાં રમતો સુખી માણસ, અને ક્યાં ધૂળમાં નાનારો સાબુની સુગંધથી બીમાર પડનારો મારો દીનુ? જા સુખી માણસ, તું માં શોધવામાં ભૂલો પડ્યો. શોધી લે તારી માને, હું તને નથી ઓળખતી. માં, તે મને ના ઓળખ્યો. માં, અરે તારા હાલરડાના હિંચકે પોડનારો હું આ દીનુ? માં, તું મને નથી ઓળખતી. રાત દિવસ સેવા કરવામાં સંસ્કાર સિંચવાનું ભૂલી ગઈ. અમીના ઓડકારને બદલે અધર્મના ઓડકારના કડવા ઘૂંટડા પાનારા દીકરાને હું ઓળખી ના શકી. હાથ નહીં અડાડતો અધર્મી, નહીતર મારો જન્મારો બગડશે. જા, ચાલો જા, જ્યાં સુખના સાગરનો સુખી કિનારો છે. ને હું બલી મારા સુકાઈ ગયેલા સુખના ખાબોચિયામાં હવે પછી ક્યારેય મારી સામે નહીં આવતો. મારો દીકરો તો ક્યારનોય મરી ગયો છે. તું શોધી લેજે તારી માને. તું ક્યાં હતો? તારા વિના અમને જરાય ગમતું નહોતું. તું 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 તું
ક્યાં હતો? હા ભાઈ ડોન, અમને છોડીને જતો રહ્યો. દીનુ, તારા વગર તો અમને બિલકુલ નહોતું ફાવતું. ક્યાં હતો તું? હવે તું અમને છોડીને ના જતો હો? હા, અમારી સાથે જ રહેજે. હવે ક્યાંય નહીં જતો દીનુ. પગે લાગું છું તને. હવે ક્યાંય નહીં જતો દીનુ. અમને છોડીને ના જઈશ. ના દીનુ, અમને છોડીને ના જતો. હા હા, તું છોડીને અમારી સાથે જ રહેજે. છોડીને ના જતો. હા ભાઈ, બસ બહુ થયું. મને એકલો મૂકી દો, હું ખૂબ ટેન્શનમાં છું. મારા હોતે શેનું ટેન્શન? જ્યોતિ, મને એકલો મૂકી દે પ્લીઝ. ડોનનું ટેન્શન દૂર કરવા માટે કંઈક તો કરવું જ પડશે. તમે બધા ડોનની ચિંતા મૂકી દો, હું છું ને મગન મતવાલો. હા, કોઈને ઘરવાળી નું ટેન્શન, કોઈને બારવાળી નું, કોઈને ઘરવાળી નું ટેન્શન, કોઈને બારવાળી નું. પણ મારા જેવું નથી મારા ભાઈ. પોલીસ પકડી જઈ છૂટવા માટે વકીલ કર્યો, છૂટવા માટે વકીલ કર્યો. તોય અંતે તારીખ મળી મારા ભાઈ. અરે ભાઈ, બહુ જ ખુશ હુઆ. અરે ખુશ થઈ ગયા ને રાખડ. એ જોઈ લોકો હસે મને,
પણ ખબર પડે નહીં, બકરું કાઢતા ઉટિયું પેઠું, લ્યા બકરું કાઢતા ઉટિયું પેઠું, એ પણ મજા પડી જઈ મારા ભાઈ. માંડ માંડ ડોન ટેન્શન માંથી બહાર આવ્યો, પણ સગન આખી દુનિયાને ટેન્શન આપનારો ડોન આજે પોતે ટેન્શનમાં. સાચી વાત છે મગન, હવા તો બધાની નીકળી જાય પણ એમની પણ નીકળી ગઈ. એ તો ડોનને જ પૂછવું પડશે. હા ડોન તો ડોન, આ સોમલા સેટિંગને શું થયું? આના ચહેરા ઉપરથી કબૂતર ઉડી ગયું છે, ચાલો એને પૂછીએ. ભાઈ સોમલા, તારા સેટિંગનું શું થયું? પ્રેમના પૂરમાં તણાયો એટલે ઉદાસીના ઉરમાં ઉતર્યો લાગે છે. કેમ સોમલા? ઓય માં, એના ચહેરા પરથી તો એવું લાગે છે કે એનું સેટિંગ તૂટી ગયું છે. સપનામાંથી બહાર આવીને અમારી સામે તો જો. અમારે સામે નહીં પણ માત્ર વાયરસનો જ. જો વાલનો વાયરો એ તારો ઉડી જશે. ચૂપ. ના હો ના, આ તો અંચાઈ કહેવાય. જે મળે એ બધાને વેચીને ખાવાની બોલી હતી, તો પછી આમાં કેમ નહીં? ચાલો ભાગ માંગીએ. હા હા ચાલો, ભાગ શું આપે, ચાલો પરાવી લઈએ. મગન આજ શું બોલી ગયો? લાગે છે હથિયાર લેવા ગયો. પિસ્તોલ લઈને આવશે તો ગોળી મારી દેશે તો ગોળી અંદર જીવ બહાર. તો ઉભા રહેવામાં મજા નહીં. વાયરસ કોસું, ભાગો ભાગો. રૂપિયામાં રમતા કરી દઈશ બધાને. દેવલા
ગભરાય ગામડા વાળા આમ રાડો સો ની પાડે છે. પેલો મારી મંગેતર લઈ ગયો. ચાલો મારી સાથે ચલો. એકદમ ખોટી વાત છે બોસ. એ સમય પોલીસ આવી ગઈ ને અમારે ભાગવું પડ્યું. પૂછી જુઓ જ્યોતિ ને. ડોન બિલકુલ કરેક્ટ છે બોસ. આ ઝવેર આપણો જુઠ્ઠું બોલી રહ્યો છે. ભાગ જ્યોતિ. અરે મારો હાથ તો કઈ ભાગો ભૂલજી. એ ધન સારા નથી લાગતા. એ ધન સારા નથી લાગતા. ઓ ભાગ પકડો તો નહીં પોલીસ પાછળ છે. પોલીસ બાપા પોલીસ ભાગો. આ ભડાકા પકડો મને ચક્કર આવે છે. અરે સગન પેલું જોડું લાયા ને હું ગાડી મટી ગયા. શું થયું જ્યોતિ? ડોન તમારો ધ્યેય તો પૂરો થયો. બધા જ પોતપોતાનો ભાગ લઈને ચાલ્યા જશે. પણ મને શું મળ્યું? અરે તને પણ તારા ભાગના 25 લાખ રૂપિયા મળશે. ના ડોન, કરોડો મારા કામના નહીં. મારા બાપુ બોસના કબજામાં છે. જો એમને ખબર પડી ને કે હું તમારા લોકો સાથે સામેલ છું તો મારા બાપુ આ દુનિયામાં નહીં. જ્યોતિ, હજુ ડોન જીવે છે. હા, ફૂલજી ફાટુને તો હું સબક શીખવાડીને જ રહીશ. પણ જ્યોતિ, મને એ વાતની ખબર ના પડી કે ફૂલજીએ તારા બાપુને બંદી શું કામ બનાવ્યા. ફૂલજી અને મારા બાપુ એક જ શોપની પેઢીમાં કામ કરતા હતા. મારા બાપુ શોપના વિશ્વાસુ માણસ હતા. એક દિવસ ફૂલજી અને મારા બાપુ 5 કરોડ રૂપિયા લઈ બીજી પેઢીમાં આપવા જતા હતા. મજા મજા સરસ કામ થઈ ગયું ને. અરે બહુ સરસ બહુ સરસ. ચાલો હવે આપણે ભાગ પાડી લઈએ. હે ના, શેનો ભાગ? શેનો ભાગ એટલે પૈસાનો ભાગ. ના ના હો, એવું હું ના કરું.
એક વાત સમજી લો, આ પૈસા છે તો આ દુનિયા છે. આ મોજ મોજ શોખ એસો આરામ આ બધું પૈસાના કારણે જ આપણે કરવાનું છે. આજે આપણે અડધા મારા અડધા તારા આમ વેચી લઈએ. ના ના હો ફૂલજી, આ શબ્દ ફરીવાર મારી સામે ના બોલતો. કેમ? ના, એ મારા લોહીમાં નથી. અરે અરે, તો પછી મારે તારી પાસેથી પરાણે લઈ લેવા પડશે. હા, એમ ચૂંટવી જ લેવાના ને, કોઈ સવાલ જ નથી. નહીં છોડું, નહીં, અરે નહીં છોડું આપ. અને એ દિવસથી ફૂલજીએ મારા બાપુને બંદી બનાવી દીધા. પોતાને નિર્દોષ સાબિત કરવા માટે એમને ભાગેડુ સાબિત કર્યા. ત્યારથી પોલીસ મારા બાપુને શોધી રહી છે, પણ શ્રોફની પેઢી માનવા તૈયાર નથી કે મારા બાપુ વિશ્વાસઘાત કરે. પણ પોલીસને તો એવું જ લાગે છે કે મારા બાપુ જ ગુનેગાર છે. પણ જ્યોતિ, હવે તો તું પોલીસને કહી શકે છે ને કે તારા બાપુ નિર્દોષ છે. ના ડોન, હું જાણ કરું તો મારા બાપુનું મૃત્યુ થાય. અને પોલીસ તો ફૂલજીની ખરીદાયેલી છે. ફૂલજી મારા બાપુને મારતા વાર નહીં કરે. પણ જે દિવસથી ખબર પડી છે ને કે અંધારી આલમમાં નવો ડોન આવી રહ્યો છે, ત્યારે ઈશ્વર ઈમાનદારની પ્લાનિંગથી તને અહીંયા લાવવામાં આવ્યો. હું તને મળી અને મારામાં એક નવી હિંમત આવી, આશાનું કિરણ ફૂટ્યું. બસ હવે એવું લાગે છે કે ચોક્કસ મારા બાપુ બચી જશે. ચિંતા ના કર જ્યોતિ, તારા બાપુને નરકની યાતનામાંથી હું મુક્ત કરાવીશ. સાચું કહું ને જ્યોતિ, મા બાપના આશીર્વાદ જો મળે ને તો જીવતર ઉજળું થઈ જાય. મા બાપના આશીર્વાદમાં એ તાકાત હોય છે. દીનુના બાપુ, સંસાર માંડતા પહેલા આ ઘર ન છોડવાનું મેં તમને વચન આપ્યું હતું, અને એ વચન આજ સુધી હું નિભાવી રહી છું. પણ વિધિના લખેલા દોષે આજે હું દુઃખી છું. આપણા ઘેર સપૂત નહીં, કપૂત પાક્યો છે, કપૂત. છતાંય મેં એને અંતરથી આશીર્વાદ આપ્યા છે, પણ આ અધર્મને આ માના આશીર્વાદ પણ નહીં બચાવી શકે. એમાં વાંક મારો છે દીનુના બાપુ, વાંક મારો છે. હું રખડી પડી છું, રખડી પડી છું, રખડી પડી છું, રખડી. શું થયું ડોન? માની યાદ આવી ગઈ. અંધારી આલમમાં કોઈ કોઈનું સગું નથી હોતું, સૌ સ્વાર્થના સગા. રૂપિયાનો વ્યવહાર ને ત્યોહાર, છતાંય જવું હોય તો ખાનગીમાં માને મળવા જઈ શકાય. નહીં જ્યોતિ, કારણ કે હું જે રસ્તે જઈ રહ્યો છું ને તે માની દ્રષ્ટિએ અધર્મનો રસ્તો છે, અને એટલે જ મારી માં મારો દીકરા તરીકે સ્વીકાર નથી કરતી. તો પાછા વળી જો, ચાલો આપણે ગામડે. ના ના, ગામમાં શું રાખ્યું છે? તું ટેન્શન ના લે, તારું સેટિંગ સાથે લઈ જઈશું. જ્યોતિ, ફૂલજી ફાટુ સાથે છેલ્લી મીટિંગ કરીશ, તારા બાપુને મુક્ત કરાવીશ, અને આ અંધારી આલમને છેલ્લી સલામ મારી, અને ફરી કદી પાછો આ રસ્તે નહીં વળું. ડોન, અમે તમારી સાથે જ છીએ, પછી ભલે બંદૂક ચલાવવી પડે કે તોપ ફોડવી પડે. હું જઉં છું. ક્યાં જાય છે? મને મારી માં યાદ આવી ગઈ, જરા એકાંતમાં ફોન કરતો આવું. ઠીક છે.
સર મગન મતવાલો બોલું છું. શું સમાચાર છે? ડોન ફુલજી ફાટુઆરે આખરી મુલાકાત કરી અંધારી આલમને અલવિદા કરવાનો છે. જે મુલાકાત ડોનની આખરી હશે એ મુલાકાત ચંદન રાઠોડની પહેલી હશે. ઓકે સર. પળ પળની ખબર મને આપતા રહેજો. યસ સર. ડીએસપી સાહેબ, મારી ઓફિસમાં સર મને જાણ કરી હોત તો. બે જવાબદાર ઓફિસરને ત્યાં જાણ કર્યા વગર જ રેડ પાડવાની મારી આદત છે. ઇન્સ્પેક્ટર રાઠોડ, શું તમે જાણો છો કે તમારી ગેરહાજરીમાં પોલીસ સ્ટેશનમાં ગેરકાનૂની કામ ચાલે છે? ગેરકાયદેસર કામ મારા પોલીસ સ્ટેશનમાં? સર, તમે મારા પર ખોટો આરોપ લગાવી રહ્યા છો. તમારી રજા સિવાય પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ઘૂસી જાય, શું એ બે જવાબદારી ના કહેવાય? કહેવાય, પણ સર કોની હિંમત છે કે મારી ગેરહાજરીમાં મારા પોલીસ સ્ટેશનમાં દાખલ થાય? મારી પ્રિયંકા, તું? હા, હું. ગુનેગારને પકડવા માટે ભલે મારે કોઈ પણ રૂપ લેવું પડે, પણ મારા ચિતડાના ચોરને પકડવા માટે પોલીસ સ્ટેશન તો આવું જ પડે ને. આ પોલીસ સ્ટેશન છે, બધા જોવે છે. તો હું તો મારા ચંદનનો શ્વાસ લેવા આવી છું.
યસ સર પ્રિયંકા ડીએસપી હેલો સર કેમ છો તબિયત ઠીક છે એમની તો સારી છે પણ મારી બગડ છે તું જા ભાઈ સર એ પ્રિયંકા મેં કઈ પૂછ્યું લાગે છે મેં કઈ બાફ્યું ના વગાર આવ્યું છે કેવો લાગ્યો વગાર સડપ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર ચંદન આવા ખેલ શોભે છે લોકો શું વિચારશે સર લોકો એમ વિચારશે કે પોલીસ વાળાને પણ દિલ હોય છે એ બધું બરાબર છે પણ એ દિલનું બિલ કેટલું ચૂકવવું પડશે એ ખબર છે હા કેટલું ચૂકવવું પડે આખી જિંદગી નહીં ભરી શકો એટલું હાલો તમારો સસ્પેન્શન ઓર્ડર સર પ્લીઝ આવો જુલમ ના કરો મારા પર એકવાર વાંચો તો ખરા અરે સર આ તો પ્રમોશન ઓર્ડર છે હા ઇન્સ્પેક્ટર ચંદન રાઠોડ ગુસ્સો તો ઘણો આવે છે પણ પોલીસ ડિપાર્ટમેન્ટને તારા જેવો ઇન્સ્પેક્ટર મળવો બહુ મુશ્કેલ છે તમારા જેવાને સસ્પેન્શન ઓર્ડર નહીં પ્રમોશન ઓર્ડર જ અપાય અને જો મારું બસ ચાલે તો તને આખા રાજ્યનો આઈજી બનાવી દઉં થેન્ક યુ સર અરે શું થયું પેલો માર મંગેત લઈ ગયો છે શું વાત કરે છે અરે ગભરાય ગામડા વાળા ચલો ચલો ઘરે પડી ગઈ અને કુતરા ને પણ એક વાર હટ કરો ને તો જતો રે બાણે ના આવે પણ તું તો કુતરા કરતા પણ ગઈ ચાલ અહીંથી
કન્યા, આજે હું તને જીવતો નહીં છોડું. કન્યા છોડ એને, નહીં માં છોડી દે. નહીં માં, જેટલા અનાજના દાણા તે નથી ખાધા ને એના કરતા વધારે તે આના મેણા ટોળા ખાય અને તું મરવા પડી છે. હું આને લઈ છોડું માં, મારી નોકીસ. એના મેણામાં પણ મીઠા ઓડકાર છે ડોન, જે તારા અધર્મના અહંકારમાં નથી. ગરીબ છું, સ્વમાની છું, સંસ્કારની સંપત્તિની માલિક છું. ચાલ નીકળ, ચાલો જા આ ગામમાંથી. કોઈ નથી આ ગામમાં તારું. એક તારી માં હતી, એ પણ તારા માટે મરી પરવારી છે. ચાલો જાયથી. કન્યા, તારા લીધે આજે મારી માં મારાથી છૂટી પડી છે. હું તને જીવતો નહીં મળું. બચાવી લો મને. ચિંતા ના કરો કનુભાઈ, આજ તમારું બિલ ચૂકવવાનો વખત આવી ગયો છે. મારા રસ્તામાંથી તું હટી જા. અરે આ ઘોડો જોઈને તો ફલફલારે પસીનો છૂટી જાય છે. કન્યા, આ બંદૂક જેની સાથે રમત નહીં, મને વાગી જશે. મને આજ સુધી તું મારી સાથે રમત જ રમતો આવ્યો છે ને. ચાલ હવે મારો વાર, આપણે રમત રમીએ. તું મને નહીં મારી શકે, કારણ કે હું તારો દીકરો છું. દીનો નહીં મારી શકે, પણ આ કન્યાને, કન્યાને હું જીવતો નહીં મૂકું. માં કન્યા, છોડી દે એને, છોડી દે કહું છું. અરે ભાઈ, મારી મારી માને અગ્નિદાહ આપવું છે. મારે
મને થોડા પૈસા આપ ભાઈ. ભાઈ તમે ડોન કેવો હોય, અમારી પાસે ક્યાંથી પૈસા હોય? અમારે નાના નાના બચ્ચા છે, તો તમે તો અમને ગોળી મારી દો તો પછી શું કરીએ અમે? જવા દો ભાઈ. મારી જોડે પૈસા નથી. તું આપણે મને થોડી લોટ આપણે ભાઈ. તમે તો કોણ છો ભાઈ? તમે તો કઈ અમને ગોળી મારી દો તો અમને અમારો જીવ વાલો છે, અમે તમને મદદ ના કરી શકીએ ભાઈ. મને મદદ કરો ભાઈ. અરે ભાઈ આ સરકારી સ્મશાન છે, મારે બી આગળ જવાબ આપવો પડે. હું તમારી કોઈ મદદ ના કરી શકું ભાઈ. જો ભાઈ હું મહેનત મજૂરી કરીને પણ હું તમને તમારા પૈસા એક એક પાઈ ચૂકવી દઈશ. મારી પર દયા કરો ભાઈ, દયા કરો. મારી નોકરીનો સવાલ છે ભાઈ. ગમે તે કરો મને મદદ કરો ભાઈ, મારી પર દયા કરો તમે, દયા કરો ભાઈ. અરે ભાઈ મને માફ કરો, આ લાશને તમે લઈ જાઓ. ભાઈ લાકડા માટે કેટલા રૂપિયા જોઈએ? 760. લે ભાઈ આ રૂપિયા, આ પવિત્ર આત્માને અગ્નિદા આપી મોક્ષ ગતિ કરાવ. આ આત્મા બહુ ભાગ્યશાળી છે. જીવતા માણસની કિંમત કરો કે ના કરો, મરેલાનું મૂલ્ય જરૂર કરજો, નહીતર તમારું જીવન કિંમત વગરનું થઈ જશે. આજે તારી માં નહી મમતા મરી છે, આવી મમતા કોઈની મરશો નહીં. અજમલે લીધેલી મમતાની લોન હું કાળી મજૂરી કરીને પણ તમને પાછી આપીશ. ના ભાઈ ના, આ લોન સરકારી નથી. ભરાય તો ઠીક, ના ભરાય તો કોઈ જપ્તી નહીં આવે. જાઓ ભાઈ, મમતાના અંતિમ સંસ્કાર કરો. બંધન સારા હો તૂટ્યા છે, બંધન સારા હો. દુનિયા કહે છે સૌથી હું મોટો, દુનિયા કહે છે સૌથી હું મોટો, મારાથી મોટો પરમાત્મા.
બંધન સારા હો તૂટ્યા છે બંધન સારા કનુ કરિયાણા વાળી ની જેમ આપણે કાપડ વાળા ને શોધવો પડશે. હું તો બે કપડે થઈ ગયો છું. બોસ, બાતમી મળતા જ હું ગામમાં ગયો છું, પણ ડોન ત્યાંથી છટકી ગયો. અને એક તમારા માટે ખુશીના સમાચાર છે કે ડોન હવે એકલો રહી ગયો. શું વાત છે, શું વાત છે! એટલે હા બોસ, ડોન ની માં જમનાએ આત્મહત્યા કરી લીધી છે. બોસ, ગભરાય કામડા વાળા, આમાં તમે શું કામ રડો છો? હવે મારું બોન નક્કી છે. હાય મારા રૂપિયા, અને હાય મારો માલ, હાય મારા રૂપિયા, હાય મારો માલ. ગભરાય કામડા વાળા, વચન લઈને આ ઘરમાંથી જાઉં છું કે ડોન ને લીધા વગર આ ઘરમાં પગ નહીં મૂકો. બોસ, અમે પણ દેવાની સાથે છીએ. અચ્છા અચ્છા, તો હવે અહીંયા જાંબુના ઠળિયાની જેમ શું ઉભા છો? જાઓ જલ્દી, ઝટ પકડી લાવો ડોન ને. જાઓ, એ ચલો, એ લઈ લો હથિયારો. અરે રે, અરે રે ડોન, ત્યાં તો મને દુઃખના દાવા નળમાં ડૂબાડી દીધો. અરે રે, જીવનની આ એક અતિ સુખની પળ છે એ પણ હું તો માણી નથી શકતો. તમે બંને મને અડર ના કરો, મને કઈ કઈ થાય છે. શું થાય છે? શું થાય છે? મને છે ને શરમ આવે છે. અલે વાયરસ, અલે સગન, જોજો આ સોમલો. આવો સેટિંગ પાકે પાએ, એને તો જીવન ભરનું લાયસન્સ મળી ગયું. એને તો લાયસન્સ મળી ગયું, પણ આપણું શું? લાયસન્સ વગરની ગાડી આપણી કઈ ગબડી ના જાય. બીજાની ગાડી પર થોડી સવારી કરાય. ચિંતા નહી, એક છગન રમાડશે, એક મગન રમાડશે, ને એક હું, અને ચાર ગામના લોકો. છગન મગન વાયરસ, ડોન ક્યાં છે? ડોન તો બે જગ્યાએ હોય. ક્યાં? એક તો મારા દિલમાં અને એક તમારા દિલમાં. મારા દિલમાં તો નથી, તમારા દિલમાં હોય તો જોઈ લો. મજાક ના કરીશ વાયરસ, ડોન 4-5 દિવસથી મળતો નથી, અને સાંભળ્યું છે કે ફૂલજી ફાટોના માણસો પણ તેને શોધી રહ્યા છે. ડોનને કંઈ થઈ જાય એ પહેલા એને શોધવું પડશે. ડોન છે ક્યાં? લાલિયાની પાછળ નથી ભાગવું, મારાથી મો કેમ ફેરવી લીધું?
દુખી લાગો છો. દુખી છું. દુખી ના થશો. તમારા દુખની વાત મને કરો. એક તો મારા ઘેર સોરા કે સોરીનું પાડું ના બંધાડું. મને માં કે નરું કોઈ નતું. અને માં દેવી ભાઈ મારી પર કેર કરી નાખ્યો. મારો ઘરવાળો મારો ચુકલો એક્સિડન્ટમાં મરી ગયો. એક્સિડન્ટ થયો. મારા લાલિયા તું રાજી કરવા તારા હારું પતંગ લૂંટવા શહેરે ગયો હતો. તમે એકલા નથી. લાલીઓ તમારી સાથે છે માં. પાછું બોલ માં. હા માં, મેં તમને માં કીધા. આજથી તમે એકલા નથી. ફરી એક વાર બોલ. પાછું બોલ, પાછું બોલ. માં તારા બાપા ને કેવું છે કે આ દુનિયા હું એકલી નહીં. માં લાલીઓ મારી પાસે પાછો આવી ગયો છે. હા માં, તમે એકલા નથી. આજથી તમે મારી માં અને હું તારો લાલિયો. માં મલાલિયા, મલાલિયો, દેવીએ મારી વાત સાંભળી લીધી. મલાલિયો આજ મારી પાસે પાછો આવી જશો. તારો બાપો છે ને, મન કાયમ કહેતો હતો કે એક દિવસ તારો લાલિયો છો તારી પાસે પાછો આવશે. અને મલાલિયો, મલાલિયો આજ મારી પાસે પાછો આવી ગયો. મલાલિયા તારો બાપ મારાથી સેટો જતો રહ્યો. આ તો કેવી કુદરતની કરામત છે. હા માં. મલાલિયા તું મન મેળી ના જતો. હા માં, જગતમાં જ્યારે માં નથી હોતી ને ત્યારે મમતાની કિંમત આગમી ઘણી અઘરી થઈ જાય છે. માં, આજ તારા ખોળામાં માથું મૂકી અને મન હળવું કરવું છે. હા માં લાલિયા, હા માં દીકરો, માં તમે બધા? હા અમે બધા. પણ આ શું છે ડોન? અને આ બેન કોણ છે? એ બેન વારી નહી, હું એની બોન નહી, એની માં છું. અને આ મારો લાલ્યો છે. હા, આ મારી માં છે અને હું એનો દીકરો. તો પેલા જમનાબા? મારી માં હવે આ દુનિયામાં નથી રહી. એટલે અસ્થિ આ મારી માં અને હું એનો દીકરો. મોહ માયાની લોન છોડી મમતાની લોન લઈ અંધારી આલમને આખરી સલામ મારી મારી માને લઈને હું મારે ગામડે જતો રહીશ. ડોન, તને તો મમતાની લોન મળી ગઈ, પણ મને મને મારા બાપુની માયા એ પણ મળી જશે. મળી જશે. દોસ્તો, મારી માનું ધ્યાન તમે રાખજો. હું ને જ્યોતિ હમણાં આવીએ છીએ. કમ ઓન જ્યોતિ. અરે કોઈ પણ ભોગે ડોન મારે જીવતો જોઈએ. ડોન ને પકડવો,
એ જ આપણું લક્ષ્ય છે, સમજ્યા? પણ ડોન તો માથા ભારે માણસ છે. અરે ગભરાય ગામડા વાળા, માથા ભારે માલ પણ છે. ડોન માથા ભારે છે ને એટલે જ બોસે એના માથે મોટું ઇનામ રાખ્યું છે. અરે માલા માલ થઈ જઈશું, આખી જિંદગી કશું નહીં કરવું પડે. ડોનને પકડવો સહેલો નહીં, ઘણો મુશ્કેલ છે દેવા. એટલા માટે જ હું તારી પાસે આવી છું. ડોનને પકડવામાં હું તારી મદદ કરીશ. જ્યોતિ તું? હા હું. ડોને બોસનો નહીં મારો વિશ્વાસ તોડ્યો છે દેવા. કાલે જ બોસના ફણીદાર ફાર્મમાં જલસો ગોઠવો. અંધારી આલમના બધા જ બાદશાહોને બોલાવો. ડોનને હું લાવીશ અને બધાની સામે ડોનનો હિસાબ હું કરીશ. અરે ગભરાય ગામડા વાળા, સમજી જ્યા જ્યોતિ, બે નંબરના બેતાજ બાદશાહોની મીટિંગ મળી, પણ મારું શું? એ તો કંઈક કહેવાનું હોય ગાંડા. હા મગન મતવાલા, શું ખબર છે? આવતીકાલે ફૂલજી ફાટુના ફણીદર ફાર્મ હાઉસમાં અંધારી આલમના મોટા મોટા આખલાઓની બેઠક મળવાની છે. આજ દિવસની તો હું રાહ જોતો હતો. આવતીકાલનો દિવસ ઇન્સ્પેક્ટર ચંદન રાઠોડનો દિવસ હશે. એક મિનિટ. આ પેન્ટો વારેઘડીએ ઉતરી જાય છે. ઓ મારી વાહ, જ્યોતિ બને જ્વાલા, તારો ડોન છે ક્યાં? થોડી ધીરજ રાખો બોસ, ડોન તમારો માલ મલી દો લેવા જ ગયો છે. ધીરજ રાખ્યા પછી જો મારા ધજાગરા ઉડશે ને તો હું તને નહીં, પેલા તારા બાપને ગોળીયા દઈશ. ના બોસ, મારા બાપુને કઈ નહીં કરતા, ડોન હમણાં આવતો જ હશે. દેવા! પધારો. દીકરીની વિદાય ટાણે બાપના આશીર્વાદ તો જોઈએ ને. ગભરાય ગામડા વાળા, બોસ ને તો ક્યારની ખબર છે કે તું મનુકાંત ની દીકરી છે. ફૂલજી, તને ભગવાન ક્યારે માફ નહીં કરે. ભગવાન મને માફ કરે કે ના કરે, પણ જો ડોન અહીંયા ના આવ્યો તો મનુકાંત, હું તમને ભગવાન પાસે જરૂર પહોંચાડી દઈશ. ચાલો. ના બોસ, મારા બાપુને કઈ ના કરશો, ડોન જરૂર આવશે, થોડી રાહ જોઈ લો. આ થોડી થોડી કરીને છે ને તે તારી મોતની પળ પકવી દીધી. હવે નક્કી તમારે કરવાનું છે ભાઈ, કે પેલા તને મારું કે તારા બાપુજીને. ચાલો. નહીં નહીં નહીં, આમે ના મારું છું ને. કેટલી રૂપાળી છે, આ ગન પણ ના પાડે છે. એમ કહે છે કે પેલા મનુકાંત ને પાડી નાખો. ચાલો ત્યારે. એની માને પેલા કોને મારું? એ દેવા, બીજી ગન લાય તો. આવો, મારા સુખનો વેરી આવ્યો. વેરી? અરે આપના આગમનથી આજનો દિવસ શોભી ઉઠશે. અમારા જેવા કાગડાથી કઈ શોભા વધે ખરી? હે, એ બધું તો ઠીક છે ફૂલજી, મારો માલ મળી તો ક્યાં છે? માલ જ નથી તો પછી મળી તો ક્યાંથી હોય? માલ નથી એટલે? એટલે ચિંતા ના કરો જવેર, ઝાપડા ડોન હમણાં માલ ને મળી તો બંને લઈને આવતો જ હશે. અને ના આવ્યો તો? આ ઝવેર ઝાપડો જુદી માટીનો માણસ છે ફૂલજી. આ મારવાડની માટી છે. જ્યોતિ સમજો. હા હું સમજી ગયો. હા હા, તમે સમજી ગયા? હા હા, તમે સમજો, સમજી ગયા? હા.
એ દેવા તું સમજી ગયો? ઝાપડા તમે તો બહુ સમજદાર છો, તમે તો બધું સમજીને જ બેઠા છો. સોરી. ચાલ ભાઈ, ઓ બધા સમજી ગયા. જ્યોતિ હવે તારો ડોન માલ મળી તો લઈને ક્યારે આવે છે? જીવનનું સાચું સુખ મને આજે મળ્યું. ડોન, વેલકમ. ડોન, વેલકમ. તે તો મને મારી આબરૂની આજીમાંથી ઉઘાર્યો. ડોન, તને જોઈને આ ફૂલજીનો અયું ફાટું ફાટું થઈ રહ્યું છે. હવે તારી પાસે જે માલ મલીદો છે તે અહીંયા ઠાલવી દે અને મારા રૂપિયા લાવ, નહીં તો તારો ખેલ ખલાસ. ઉતાવળા ના થાવ બોસ, આજકાલ તમારી તબિયત સારી નથી રહેતી. તમને અને ઝવેર ઝાપડાને બંનેને ચાર ચાર ગણો માલ મળશે. હે? ખરેખર? અડોન અજવાળી આલમનો માણસ નથી કે જૂઠું બોલે. અડોન તો અંધારી આલમનો માણસ છે, જ્યાં સત્ય સિવાય બીજું કશું જ નથી. અગિયાર અગિયાર જિલ્લાની પોલીસ આ ડોનને પકડતા થાકી ગઈ. ડોનને પકડવો સહેલો જ નહીં, ખૂબ જ મુશ્કેલ છે. ઓહો, આ તો ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે બસ. આ શું કરી એના? હશે હે? આ તો મળી તો આવ્યો, માલ ક્યાં છે? બસ ફાટો, જાની વાત કરો હવે. તમે બંને થઈને મને 2 કરોડ એટલે કે 4 કરોડ નો માલ આપ્યો તો હું તમને 8 કરોડ આપીશ. લો. અરે અમે તો તમને પોટલા ભરીને માલ આપ્યો હતો અને આ? અને તું અમને પોટલી આપીશ એ પણ 8 કરોડ ની? હા. તમારી વાત સાચી છે, ભલ ભલાની તબિયત ઢીલી થઈ જાય આમાં તો. આમાં 8 કરોડ ના હીરા છે, વેચી લો તમે બંને. તારી જિંદગીના પગારનો સરવાળો માણીશ ને તોય નહીં જોયા હોય એટલા રૂપિયા પોટલીમાં છે. ચાલ પોટલી લાવ, પોટલી. એ પોલીસ વાળા ક્યારે પોતાના પગારનો સરવાળો નથી માંડતા? એ તો તારા જેવા ગુનેગારોના માથા વાડીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. પોટલી આપી દે ઇન્સ્પેક્ટર, માથો ઉતારવાની વાત પછી કરજે. 8 કરોડ કઈ નાની વાત નથી. એ 8 રૂપિયા સમજે છે. જો 8 કરોડ તમે બંને એકલા હડપી જશો તો બીજા લોકો શું કરશે? એક કામ કરીએ, જેના નસીબમાં જે આવ્યું એ હા લો આ પોટલી. ખોટી છે.
હીરાની પોટલી મને સોંપી દો. એક એક ફાયર કરું છું ત્યાં સુધીમાં મારા હાથમાં હીરાની પોટલી આવી જવી જોઈએ, સમજ્યા? એ અમે તો ગોળીઓ જ નથી. ભાગવું ના જોઈએ, પકડી લો બધાને. ડોન, આજે તારી ગુનાખોરી દુનિયાનો અંત આવ્યો, સમજ? પકડી લો એને. નહીં ડીએસપી સાહેબ, આ ડોન નિર્દોષ છે. હા, રૂપિયાની લાલચમાં રાતોરાત પૈસા વાળો બનવા એ ગેરમાર્ગે દોરાયો છે, પણ એની પાછળ એનો વાંક નથી. ગુનેગાર તો આ બધા લોકો છે, એટલે પહેલા એમને પકડી લો. હા સાહેબ, ખરેખર તો આ નિર્દોષ પ્રેમીઓના કારણે જ આ ખૂંખાર ગુંડાઓ તમારા હાથમાં આવી ગયા. બાકી તેઓ તો આરંભમાં નિર્દોષ છે. જમાદાર મગન મતવાલા. યસ સર. પકડી લો બધાને. યસ. થેન્ક યુ ડોન. ડોન નહીં સાહેબ, દીનો. ગામડાનો ગમાર દીનો. આ દીનુએ પોલીસને મદદ કરીને અંધારી આલમનો 4 કરોડ રૂપિયાનો માલ પોલીસ ચોકીમાં જમા કરાવ્યો છે સાહેબ. એ આ બધા તમારા નાટક બંધ કરો, ચલો બધાને લઈ જાઓ અંદર. ચાલ ચાલ નહીં ગામડા વાળા. એક મિનિટ. માફ કરજો સાહેબ, માફ કરજો. માફ કરવા વાળો તો ઉપર વાળો છે, તું તો દોસ્તીનો સ્વીટ કોન છે. આ તારી માના ધડકનની રિંગ ટોન છે. અંધારી આલમનો નહીં, પણ અમારા બધાના દિલનો ડોન છે. થેન્ક યુ સર. ગુડ લક. તમારો ઘણો ઘણો આભાર.